ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ સેફ્રોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તો આજે આપણે ભણીશું ગુજરાતી ધોરણ એક એકમાં આપણે સ્ટેપ એકથી અઢાર ભણી ચૂક્યો છે અને એક્ટિવિટીસ પણ આગળ આપણે ભણી ચૂક્યા છે તો હવે સ્ટેપ ઓગણીસ મતલબ પગલું ઓગણીસ ચિત્ર જુઓ શબ્દ વાંચો અને લખો તો ચિત્ર શેનું આપ્યું છે આપણને દિશા એટલે ડાયરેક્શન દિશા એટલે જે આપણે ચારે બાજુ ગોળ ગોળ ફરતું હોય આવે એને શું કહેવાય દિશા પછી શેનું ચિત્ર આપ્યું છે શિક્ષિકા શિક્ષિકા એટલે ટીચર જે આપણને ભણાવે તેને શું કહેવાય ટીચર તો આપણને આગળ ભણી ચૂક્યા છે કે કઈ રીતે લખવાનું તો હવે હું તમને ડાયરેક્ટ કહીશ કે વાંચો અને લખો તો દિશા 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 એનું એ તમારે નીચે લખવાનું પછી શિક્ષિકા 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 પછી વાંચો અને લખો તો કેવા હવે આપણને રસોઈવાળા શબ્દો આપે છે આ મૂળાક્ષરો ધી 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 ની પી 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 ફી 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 પછી વાંચો અને લખો તો હવે કેવા શબ્દો આપે છે આગળ આપણને મૂળાક્ષરો આપ્યા હતા હવે એના શબ્દો આપે છે તો પીતા દીન સની વિસ કવિ આ થઈ ગયો આપણો સ્ટેપ ઓગણીસ હવે આપણે ભણીશું સ્ટેપ વીસ તો શ્યાનું ચિત્ર આપ્યું છે મિલ મિલ એટલે જે ફેક્ટરીને બધું હોય ને કાપડને બધું બને એને શું કહેવાય મિલ તો મિલનું ચિત્ર આપણને આપેલું છે પછી ટિકિટ તો શેનું ચિત્ર આપ્યું છે સ્ટેમ્પ આવે ને ટિકિટનું ચિત્ર આપેલું છે તો મિલ 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 ટિકિટ 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 એ તમારે નીચે લખવાનું રહેશે પછી વાંચો અને લખો બી 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 પી બી પી મી 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 ઈ ઈ યતિવાનો ય તો ઈ ઈ ઈ પછી શું આપ્યું શબ્દો આપ્યા આગળ ઉપર શું આપ્યા હતા મૂળાક્ષરો વાંચો અને લખો તો યતિ મણી તિથિ વિધિ ગીરી તો આ થઈ ગયા શબ્દો મૂળાક્ષરો અને ચિત્ર જોઈને શબ્દો લખો અને વાંચો આ તમારે તમારે નોટબુકમાં વર્કબુકમાં બંનેમાં લખવાનું જે રીતે આમાં આપ્યું છે એ રીતે જ તમારે લખવાનું રહેશે સ્ટેપ એકવીસ કે પગલું એકવીસ ચિત્ર જુઓ શબ્દ વાંચો અને લખો શાનું ચિત્ર આપ્યું છે શિર શિર એટલે હેડ હેડ એટલે આને કહેવાય આપણે શું કહીએ માથું તો શીર પછી શાનું ચિત્ર આપ્યો ક્ષત્રિય ક્ષત્રિય એટલે યોદ્ધા નાઇટ શિર શિર શીર ક્ષત્રિય 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 તો આ તમારે નીચે લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે પાછા મૂળાક્ષરો વાંચો અને લખો રી ત્રી લી 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 વી 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 સી 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 આ થઈ ગયા આપણા મૂળાક્ષરો અને ઉપર શું જોયું આપણે ચિત્રોવાળા શબ્દો હવે નીચે જોઈશું પાછા મૂળા શબ્દો તો વાંચો અને લખો તો પહેલું શું લખ્યું છે તિલક શું લખ્યું છે તિલક પછી લખ્યું છે હિસાબ પછી શું લખ્યું દીવ સ શું લખ્યું દી વ સ પછી વિચાર ઈ નામ તો આ થઈ ગયા આપણા પગલું એકવીસનું શબ્દો અને મૂળાક્ષરો હવે આપણે આગળ આવશું પગલું બાવીસ તો પગલું બાવીસમાં શ્યાનું ચિત્ર આપ્યું છે તો શેનું ચિત્ર આપ્યું છે ડ અને જીરા ફ તો ઈયળ તમે જોયેલી હશે અને જીરાફ બી તમે જોયેલો જ હશે તો હવે આપણે જોઈએ કેવી રીતે વાંચવાનું ઇયળ 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 પછી જીરાફ જીરા ફ ફ તો આ હતા આપણા ચિત્ર જોઈને શબ્દો વાંચવાના અને લખવાના હવે નીચે વાંચો અને લખો પણ શું મૂળાક્ષરો શેનો સી આપ્યો છે ષટકોણનો સ તો શું થશે શી શી સી પછી સસલાનો સ સી સી પછી આપ્યું છે હરણનો હ હિ 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 વાંચો અને લખો શું આપે છે આપણને શબ્દો આપે છે ઉપર મૂળાક્ષરો ને તેના પરથી આપણને શબ્દો આપે છે ગણિત કવિતા દાળિયા શિયાળ મિનિટ તો આ થઈ ગયું આપણું સ્ટેપ એકવીસ અને પગલું એકવીસ તો હવે સોરી બાવીસ તો હવે આપણે આયા સ્ટેપ ત્રેવીસ પગલું ત્રેવીસ ચિત્ર જુઓ શબ્દ વાંચો અને લખો તો શેનું ચિત્ર આપ્યું છે ઇમારત ઇમારત એટલે બિલ્ડિંગ તમે એ બિલ્ડિંગ જોઈ લઈ જશે એટલે લખવાનું ઇ મારત મારત પછી આપ્યું છે જીનાલય જિનાલય એટલે જૈન ટેમ્પલ મતલબ જૈન લોકો જે મંદિરે જાય એને શું કહેવાય જીનાલય તો શું લખવાનું જીનાલય જીનાલય વાંચો અને લખો તો અઢ આપે છે શું નળનો અઢ ડી ઈડી ઈડી ક્ષી 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 શેનો ક્ષત્રિયનો ક્ષ તો શું ક્ષિ 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 પછી જ્ઞનો જ્ઞ તો જ્ઞિ તો આ થઈ ગયા આપણા મૂળાક્ષરો હવે શબ્દ વાંચો અને લખો તો શું આપ્યું છે બિરણ શું આપ્યું છે બિયારણ મિલકત ઘડિયાળ નિયમિત તો આ થઈ ગયા શબ્દો અને આ થઈ ગયો આપણું સ્ટેપ ત્રેવીસ સુધી પૂરું તો હવે આપણે આગળ તો પૂરું થઈ ગયું હવે આપણે ભણીશું સ્ટેપ ચોવીસ નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ